પ્રશ્ન કરતા અમે જ્ઞાન લીધું પછી અમારે વ્યવહાર કેવી રીતે કરવો બાળકો સાથે પતિ સાથે પત્ની સાથે એમની સાથે કેવી રીતે રહેવું તે સમજાવશો ખૂબ સુંદર આ જ્ઞાન પામ્યા પછી વ્યવહાર એ નિકાલી સ્વરૂપે રહેશે સામાને બાધક ના થાય દુઃખ ના થાય એવા ભાવ સાથે આપણે વ્યવહારનો નિકાલ કરવાનો છે વ્યવહાર એ વ્યવહાર કરનારા સાથે જ છે અત્યાર સુધી અજ્ઞાન દશામાં હું કરું છું એ ભાનથી વ્યવહાર થતો હતો હવે આજ્ઞાપૂર્વક વ્યવહાર થશે જેથી વ્યવહાર એ આપોઆપ નિકાલી બને છે ઘરની અંદર પતિ પત્ની બાળકો એ બધા જ હવે રિલેટિવ સંબંધો રહ્યા એની અંદર આપણો જે પરમાર્થ છે આપણો જે નિશ્ચય છે આપણો આત્માનો લક્ષ્યની જાગૃતિ છોડ્યા વગર કરવાનું છે અત્યાર સુધી આ સંબંધોને આપણે રિયલ માનીને નાટકના પતિ પત્ની બાળકોને આપણે પોતાના જ માનેલા તેથી વ્યવહારની અંદર એટલા બધા ઇમોશનલ થતા હતા અને ઇમોશનલપણાના દુઃખો એ આપણને અનુભવાતા આ તો કેવું હતું કે આપણે ગાય દોઈએ અને કૂતરાને પાઈ દઈએ દૂધ એવી સ્થિતિ હતી હવે આપણને ખબર પડી કે આ તો બધું રિલેટિવ સંબંધ છે એટલે નિરંતર રિયલમાં ખોટ જાય નહીં તેવી રીતે આપણા રિલેટિવનો ઉકેલ લાવવો અને જ્યાં જ્યાં આ સંબંધોમાં દુઃખ અપાઈ જાય ત્યાં આપણે પ્રતિક્રમણ કરાવવું આપણી ફાઇલ નંબર 1 સાથે તો જરૂરથી આ બધા જ રિલેટિવ સંબંધો પણ ખૂબ સુંદર રીતે નિકાલ થઈ શકે છે જય સચ્ચિદાનંદ